સ્ક્રીન પર જોવા મળતી આ મહિલા પર એક નજર કરો. આ મહિલા કોઈ સીધી સાદી નથી. આ મહિલાનો આખો પરિવાર ગુનાખોરીને પસંદ કરે છે. આવો પરિવાર તમે ક્યાંય નહીં જોયો હોય. નશાનો કાળો કારોબાર, આખો પરિવાર કરતો ગાંજાનો વેપલો, મુદ્દામાલ સાથે મહિલા ઝડપાઈ. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નશાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી અવારનવાર ગાંજાનો જથ્થો પોલીસ કબજે કરી રહી છે. તેમ છતાં પણ ગાંજાનો કાળો કારોબાર કરનારા સુધી પોલીસના હાથ પહોંચતા નથી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી મહેમુદા ઉર્ફે લાલુડી હુસેન કૈડા નામની મહિલા શહેરના કોઠારિયા રોડ પર આવેલા નીલકંઠ સિનેમા પાસે ગાંજાના જથ્થા સાથે ઊભી હોવાની ભક્તિનગર પોલીસને બાતમી મળી હતી, જેને આધારે પોલીસે તેની ઝડપી લેતા આરોપી પાસેથી 10.430 કિલોગ્રામ ગાંજો અને 1700 રૂપિયા રોકડા અને મોબાઈલ મળી કુલ 74,000 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં આરોપી સુરતથી ગાંજો લઈ આવી હોવાનું સામે આવ્યું હતું. કેવી રીતે ચાલે છે નશાનો કારોબાર? સુરત બાદ રાજકોટ શહેર નશાનું એપિસેન્ટર. પોલીસના કહેવા મુજબ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આ પ્રકારે ગાંજાનો કારોબાર ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં 16 જેટલા ગાંજા, ચરસ અને હેરોઈન જેવા ડ્રગ્સના કેસ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યા છે. એક વર્ષમાં કુલ 21 જેટલા આરોપીને નશાના કારોબારના ગુનામાં જેલ હવાલે કરવામાં આવ્યા છે. શું છે મહિલાનો ગુનાહિત ઇતિહાસ? શા માટે ગાંજાનો વેપાર કર્યો? આરોપી મહેમુદા ઉર્ફે લાલુડી ગાંજાના જથ્થા સાથે પકડાતા તેના આખા પરિવારનો ઇતિહાસ ખુલ્યો હતો. પોલીસના કહેવા મુજબ આરોપી મહેમુદા ઉર્ફે લાલુડીનો આખો પરિવાર ગાંજાના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે, જેમાં વર્ષ 2018 અને વર્ષ 2019માં આરોપીની માતા અમીના સુણા ગાંજા સાથે ઝડપાઈ હતી અને જેલમાં સજા પણ ભોગવી રહી છે. આરોપીની બહેન મદીના ઉસ્માન જુનેજા, બનેવી ઉસ્માન લદાર જુનેજા અને ભાણેજ અસફાન ઉસ્માન જુનેજાની વર્ષ 2018માં પોલીસે 370 કિલો ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી હતી, જેઓ પણ જેલમાં છે. આ તમામ આરોપીઓને જેલમાંથી મુક્ત કરાવવા અને વકીલની ફીના રૂપિયા ભરપાઈ કરવા માટે આરોપી મહેમુદા ઉર્ફે લાલુડી સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાંથી અજાણ્યા ભૈયા પાસેથી ગાંજાનો જથ્થો લઈને રાજકોટ વેચવા આવી હતી. આરોપીને એમ હતું, ગાંજાના વેપારમાંથી પૈસા કમાઈ લઈશ, બાદમાં વકીલના પૈસા ભરી તમામ લોકોને જામીન મુક્ત કરાવી લઈશ. આવા પ્લાન સાથે ધંધો ચાલુ કર્યો હતો, પરંતુ પહેલા કોડિયાએ જ માખી આવી છે. પૂરા પ્લાન પર પાણી ફરી વળ્યું છે. જંગલેશ્વર વિસ્તાર જે છે એ ત્યાંથી એક પર્ટિક્યુલર ફેમિલી, આ એક જ ફેમિલીમાંથી અમે વધારેમાં વધારે કેસ કર્યા છે. એની બેન, એનો બનેવી, એની મધર અને આ બેન પોતે, એટલે એક ફેમિલી કદાચ કોઈ સુરત સાથે ડાયરેક્ટ કંઈ કનેક્ટેડ છે સીધા એના નેટવર્ક સાથે, અને એનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સૌરાષ્ટ્રમાં બીજી જગ્યાએ હોઈ શકે એવી શક્યતાઓ છે. આમનો ગુનાહિત ઇતિહાસ હજી સુધી અમારા રેકોર્ડ ઉપર નથી, પણ ક્યાંય મળે કોઈ અધર ડિસ્ટ્રિક્ટમાં હોય કે સિટી ગુજરાતના બીજા પાર્ટમાં હોય તો અમે તપાસ કરી રહ્યા છીએ. રાજકોટમાં હાઈ પ્રોફાઇલ સ્થળો અને કોલેજોમાં યંગસ્ટર્સ ગાંજા અને ડ્રગ્સના રવાડે હોવાની પોલીસને અનેક વખત માહિતી મળતી રહે છે. જંગલેશ્વર વિસ્તારમાંથી જ ગાંજો સપ્લાય થતો હોવાનું સામે આવે છે. તેમ છતાં પોલીસ ગાંજાનો કાળો કારોબાર રોકવામાં નિષ્ફળ નીવડે છે. ત્યારે હવે પોલીસના હાથ લાગેલી મહેમુદા ઉર્ફે લાલુડી પોલીસને નશાના કાળા કારોબારના મૂળ સુધી લઈ જાય છે કે નહીં તે તો જોવું રહેશે. કેમેરામેન ધવલ ગોંટલિયા સાથે ગૌતમ ભેડા, VTV ન્યૂઝ, રાજકોટ.